اللهم صل على محمد على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. جابر بن عبد الله الأنصاري عن فاطمة الزهراء عليهما السلام بنت رسول الله صلى الله عليه وسلم قالت سمعت فاطمة أنها قالت دخل علي أبي رسول الله صلى الله عليه وآله في بعض الأيام فقال السلام عليك يا فاطمة فقلت عليك السلام قال إني أجد في بدني فقلت أعوذك بالله يا أبت من الصوم فقال يا فاطمة إني في قصار اليماني فغسيني من ذل فأتيته بالقصار اليماني فغسيني من ذل فأتيته بالقصار اليماني فغسيته من ذل فأتيت أنزل إليه فإذا مني لأنه كأنه البدر في ليلة تمامه والتمام فما قالت الله سعد وإذا بلدي الحسن قد أقبل وقال السلام عليك يا أمة فقلت عليك السلام يا قرة عينه وثمرت أسوارها فقال يا أمة وإني أشم عندي برائحة كأنها رائحة جسر رسول الله صلى الله عليه وسلم فقلت نعم إن جدك ما خاف تحت الكسار فأقبل راس عليه السلام نهو الكسار فقال السلام عليك يا جدا السلام عليك يا رسول الله أتظن أن أدخل معك تحت الكسار قال وعليك السلام يا بلدي ويا صاحب حوضي قد عزمت له فدخل معه تحت الكسار فما قالت إلا ساعة وإذا ببلدي الحسن قد أقبل وقال السلام عليك يا فقلت عليك السلام يا بلدي ويا قرة عيني وثمرت أسماري فقال لي يا الله إني أشم عندك رائحة طيبة كأنها رائحة جسر رسول الله صلى الله عليه وسلم فقلت نعم إن جدك وخاف تحت الكسار فنزل الحسين عليه السلام نهوا فقال السلام عليك يا جد السلام عليك يا من اختاره الله أتعذرني أن أدخل معكم تحت الكسار فقال عليك السلام يا بلدي ويا شافع أمتي قد عزمت له فدخل معهما تحت الكسار فأقبل عند ذلك أبو الحسن علي بن أبي طالب فقال السلام عليك يا مثل رسول الله فقلت عليك السلام يا أبا الحسن ويا أمير المؤمنين ويا فاطمة فقال يا فاطمة إني أشم عندك رائحة طيبة كأنها رائحة أخي وابن عمي رسول الله
السلام عليكم ورحمة الله وبركاته.
يا علي
પ્રેસિડેન્ટ સોહિલભાઈ બુરાણીને વિનંતી કરું કે આવે
અને એમને જોલીભાઈ ઇમામજન માનશે જોલીભાઈ ચલો બેસ તલવાર તલવાર ગુજરાત કાઉન્સિલના પ્રેસિડેન્ટ સાહેબ નિહાલભાઈ ભુરાણીને વિનંતી કરી આવે છે રિયાઝભાઈ મસાણી રિયાઝભાઈ મસાણી તલવાર આપણી વચ્ચે એક મહેમાન પહોંચી નથી શક્યા અલીભાઈ શ્રોફ બોમ્બે જમાતના પ્રેસિડેન્ટ સાહેબ નતા આપણે એને મહેમાન માનવાનું હતું પણ હવે વધારે સમય નહીં લેતા હું સફદરભાઈને વિનંતી કરી કે આવે અને પોતાનું વ્યક્તિત્વ રજૂ કરે તલવાર بسم الله الرحمن الرحيم كبلا صاحب مولانا علي مدين انديا فيدريشن نا پربوك سهل بھائی کاؤنسل آف گجرات نا پربوك نحال بھائی باونگر جماعت نا پربوك سلیم بھائی قوم نا عہدے دارو بزرگو بھائیو بچاؤ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ભાવનગર જયારે આવું છું ત્યારે હંમેશા એક દિલમાં ખુશી હોય છે કારણ કે આ આપની કોમ માટે ખોજાશિયા ઇતિહાસની કોમ માટે ભાવનગર એક મરકજ છે તારીખી મરકજ છે જ્યાં આપના બુઝુર્ગોએ જદ્દોજહદ કરીને જ્યાં અમે આજે પહોંચેલા છે એમાંથી અહમ હિસ્સાઓ ભાવનગરના બુઝુર્ગોથી છે અને અહીંયાના કબ્રસ્તાનમાં જે બુઝુર્ગો દફનાના છે વાકેઈ આ કોમ માટે ફખર છે અમારી કોમ આજે દુનિયામાં ખાલી 1,40,000 થી થોડું વધુ છે 143,000 ઉપર છે અમે ખોજાઓ પૂરી દુનિયામાં લગભગ 125 જમાતો છે અમારી પાસે 6 મુખ્તલિફ રીજનના નીચે અલ્હમ્દુલિલ્લાહ તઆલા આ કોમ પૂરી કોશિશ કરે છે કે ખાલી આપને આપની પોતાની કોમની સેવા નહીં બલકે તમામ તશૈયુ અને શિયાઓ જે છે બલકે મોમિનીન અને જેટલા હ્યુમેનિટીની સેવામાં થાય છે એટલી આપની કોમ કરી રહી છે અને એમાં મને યકીન છે કે ભાવનગરની અંદર ફિલેન્થ્રોપિસ્ટ જે છે જે કોમની મહેનતો કરે છે જે કોમમાં ટાઈમ આપે છે પોતાનું ખુદા તાલા બધા મોમિનીન અને મોમિનાથની તોફીક આત્મા ઇજાફો કરે મારા પાસે વધારે શબ્દો નથી બોલવાના આપણે કામ માટે આવેલા છે કોમના બુઝુર્ગો અને અધિકારો સાથે બેસીને કે આપણી કોમ કેવી રીતના આગળ વધે અલ્હમ્દુલિલ્લાહ તઆલા દીનની લિહાજથી પણ આગળ વધ્યું છે અને દુનિયાવી મામલામાં પણ એક સ્ટેબિલિટીની જરૂરત છે ગુજરાતની અંદર ખાસ કરીને જે કામકાજ થઈ રહ્યા છે કાબિલે દાદ છે એજ્યુકેશનનું જે કામ થઈ રહ્યું છે અલ્હમ્દુલિલ્લાહ આજે કોઈ બાળક દીકરો કે દીકરી કોઈ એજ્યુકેશનથી બહેરૂમ નથી અને મેં રૂમ હોય તો જરૂર તમે તમારા પ્રમુખ સાહેબ પાસે આવજો અને એમાં કોઈ શિકાયતની ગુંજાઈશ નથી અને અમે હંમેશા શોખ રાખીએ છીએ કે અમારી કોમમાં બંધન આગળ વધે જેટલું આગળ વધી શકે એટલું આગળ વધવા માટે કોશિશ થાય બીજું ઇકોનોમિકનું પિલર જે છે એ હાઉસિંગ છે એના ઉપર મને ખબર છે માણસો ઘણા તકલીફમાં છે અલ્હમ્દુલિલ્લાહ ગયા અઠવાડિયે આપણે મુંબઈમાં હતા એક મોટું પ્રોજેક્ટનું કામકાજ શરૂ થઈ ગયું છે મુંબઈ જમાતના પ્રમુખ અહીંયા તશ્રી ફરમા છે અને અહીંયા પણ ગુજરાતની અંદર થોડા બહુ કામો શરૂ થઈ ગયા છે અને મને ઉમેદ રાખું છું ઇન્શાલા લીડરો સાથે બેસીને એના ઉપર ચર્ચા કરશો કે આ પણ હાઉસિંગનું કામ કેવી રીતે આગળ વધી શકે મહેનતનું કામ છે
મુશ્કેલ છે પરંતુ ના મુમકિન નથી આ એક કોમ છે કે જેમાં સખાવત છે જેમાં દૂરઅંદેશી છે અને આપણે બધા મળીને સાથે કામ કરી ઇન્શાઅલ્લાહ તઆલા બસ આનાથી ઇન્શાઅલ્લાહ આપણે જેના ઇન્શાઅલ્લાહ નિકાહ બે પરવાના છે મને ભાઈ ફરમાવ્યું કે નિકાહના બારામાં હું કઈ તસ્કીરો કરું તો અહીંયાથી બયાન કરી નાખું બે ત્રણ દકીકા લઈને મોલાના આપની ઇજાજત છે ઉન્હોને કહા તું નિકાહ કે બારે મેં કુછ કહું મોલાનાની ઇજાજત થી કે આજે અલહમદુલ્લા આ કોમ છે અમારી કે અમે દીનના મામલામાં મામલા સિરિયસ લે છે જયારે નિકાહ હોય છે ભેગા થઈ જાય છે અને જેમાં અલહમદુલ્લા જે લગ્ન થવાનું છે નિકાહ થવાનું છે એ લોકોને આપણે મુબારક બાંધી દેશો આ પણ એક દીનનો હિસ્સો છે અને ઉલમાએ કરામ બેતર જાણે છે કે દુઆની ઇસ્તિજાબતના એક વક્ત હોય છે ટાઈમ હોય છે જેમ કે વરસાદ પડે ત્યારે દુઆની ઇસ્તિજાબતનો ખાસ વક્ત છે જુમેરાત છે જુમાનો દિવસ છે દુઆની ઇસ્તિજાબતનો વક્ત છે એવી રીતે નિકાહ એક મોકો છે જયારે નિકાહ થાય છે ત્યારે એ વક્ત દુઆની ઇસ્તિજાબતનું દુઆનું કબૂલ થવાનું બહેતરીન વક્ત છે તો અલહમદુલ્લાહ એના માટે આપણે ભેગા થયા છે અને ઇન્શાઅલ્લાહ કરીબમાં જયારે નિકાહ થશે અને ખુતબા પડશો તો અલ્લાહની આયતોમાંથી છે વમિન આયાતી ખલક લકુમ મિન અન્ફુસિકુમ અલ્લાહની આયતોમાંથી ઈ છે કે એ તમારા માટે એક પાર્ટનર પેદા કર્યું છે શરીકે હયાત પેદા કર્યું છે લિતસ્કુનુ ઇલૈહા કે તમે સુકૂન હાસિલ કરો નિકાહનું મકસદ ઈ છે કે તમે શાદી કરી લગ્ન કરી નિકાહ કરીને તમારા પાર્ટનર સાથે સુકૂન હાસિલ કરો وَجَعَلَ بَيْنَكُمْ مَوَدَّةً وَرَحْمَةً الله سے کہ جے محبت الفت انے رحمت داخل کرے چھے اس شوہر انے بیوی نے اندر نکاح پرائے چھے یہ محبت اللہ طرف سے چھے انے رحمت ایک لئے اللہ نو سائیو اے لوگا اوپر چھے اِنَّ فِي ذَلِكَ الْآيَاتِ لِقَوْمِ يَتَفَكَّرُونَ متفکرین جے چھے جے فکر کروا وارا چھے اما ایک بہت موٹی آیت چھے آج دنیا بھر ما فیملی لائف نی پامالی تھئی رہی چھے ہندوستان ما پر ہمیں جوئی رہا چھے دنیا ما پر آج જે વેસ્ટર્ન વેવ્સ આવી રહ્યા છે મગરીબી દુનિયાના કે કેવી રીતે ફેમિલી લાઈફને બરબાદ કરવામાં આવે જાત જાતની વિચારો જાત જાતના સોચો આવી રહ્યા છે અને એ એક ખતરો છે દુનિયાની અંદર ખાલી ઇસ્લામ માટે નહીં બલ્કે બધા માટે એના માટે આપણે આ નિકાહ એ જરિયો છે કે જેમાં સ્ટેબિલિટી આવે જેમાં બે શર્મ અને બે હયાઈ દૂર રહીએ જેમાં મોહબ્બત અને ઉલ્ફત અલ્લાહ પેદા કરે જેના જરીએ ઔલાદ સાલેહ પેદા થાય અને એ પણ એક ખૂબસૂરત હદીસ છે بلکہ آج نکاح خطبہ ما مشہور پڑھائے چھے رسول اللہ صلی اللہ علیہ وآلہ وسلم نے حدیث چھے تناسہو تناسلو تقصرو نکاح کرو ملٹی پلائی کرو تمہاری اولاد نے کثرت کرو اولاد نے لے آؤ دنیا میں کثرت نہ ساتھ فإني أباهي بكم الأمم يوم القيامة ولو كان بالسك قيامتنا دیوس رسول کے جو فخر کروں چھو کہ ہماری امت میں گنوانو چھو کتنی ہماری امت میں چھ ولو بالسك حتی کہ یہ بچوں کے جو شکم مادر میں مری جائے چھ جو مس کیریج جائے چھ ای پن امت محمد نے آل محمد میں شامل تھی جائے چھ ای نگانی برکت چھ અને બીજી હદીસમાં આપણે મળે છે ઉલમાએ કરામ મૌજૂદ છે ખાલી યાદ દેરા હું છું કે નિકાહનો પ્રોગ્રામ છે એની તરફ આપણે આવ્યા છે કે એનું એક અહમ ફલ જે છે જે અમારી મોટી જિમ્મેદારી છે આજે અમારી ઔલાદ છે અમારી ઔલાદની તરબિયત છે અમારી ઔલાદનું મુસ્તકબિલ છે એના માટે બધી બુઝુર્ગો અને આપના હોદેદારો બેઠા છે કે આઈંદા મુસ્તકબિલ અમારું ફ્યુચર છે એ મજબૂત રહે દુનિયામાં પણ અને આખરતની અંદર એ અમારું મોટો છે અમારું મિશન છે વર્લ્ડ ફેડરેશન છે વી એક્ઝિસ્ટ ટુ સર્વ સેવા માટે છે એમાં શું છે હદીસમાં કે અલ વલદુ સાલેહ ریحانۃ من ریاحین الجنہ جے اولاد صالح چھے جنت نا باغ ما سی ایک گل چھے ایک لے ایک ایک فلاور چھے ایک لے ای اولاد کے جے باقیات صالحہ سے سارا نیک کام کرے اج الحمدللہ یہاں قوم نا بزرگو بیٹا چھے بڑا نا والدین چھے چھے اج اے لوکاں نو ریکگنیشن انڈیا فیڈریشن نے پروگرام کیرو چھے اینی اندر آ بڑا بزرگو چھے نا مرحومین چھے جے گھنو کام کری گیا چھے باونگر دے اندر موانی اج ماشاءاللہ خوش نصیب چھے کہ اج ناجی جیوا જે અઝીમ કામ કરી ગયા તફસીર કુરાન લખી ગયા એવા ઘણા બીજા છે કે જે અલહમદુલ્લાહ કોમ માટે કુરબાની આપી છે અને આજે અલહમદુલ્લાહ આ લોકોની આજે આ લોકોની ઔલાદ છે એ પણ કામ કરી રહ્યા છે અને આ ઔલાદ સાલેહ છે કે જે નિકાહનું મકસદ છે અને અમે દુઆ કરું છે ઇન્શાઅલ્લાહ ખુદા તઆલા મુબારકને આ નિકાહને મુબારક કરે અને ખાસ કરીને બંને ફેમિલીઝને આપણે મુબારકબાદી પેશ કરી છે
ભાવનગર જમાતના પ્રમુખ અને તમામ મોમિનીનો શુક્રગુઝાર છું કે તમે મોહબ્બત અને ઉલ્ફતથી અમને મહેમાન નવાજી ઇસ્તકબાલ કર્યા. કાઉન્સિલ ઓફ ગુજરાતની ખાસ મોહબ્બતથી હંમેશા ઉલ્ફતથી કામ કરી રહ્યા છે અને ઇન્ડિયા ફેડરેશન હંમેશા અમારા સાથે અને બધા મળી મળીને કામ કરે છે અને આ મળી મળતા મળતા જ કામ કરે તો આગળ વધે. ચર્ચા થાય, ઇખ્તલાફાત હોય, પણ એક સંપ છે, એ સંપ અમારી એક અગત્યા છે, એમાં હંમેશા અમે બાકી રહીએ. જેમ કે શાયર કહે છે કે હમ સબ એક હી કૌસર કે માજે હૈ, એક હી લશ્કર કે ફોજે હૈ, એક હી ચમન કે ફૂલ હૈ, ક્યુ ના આશી કે રસૂલ હૈ. તો બસ આ જ નિયતથી અમે ઇન્શાલ્લાહ આગળ વધે તો અમારી કામયાબી દુનિયામાં પણ છે અને આખરતમાં પણ છે ઇન્શાલ્લાહ. અસલામ આલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. અહીંયા ઉપસ્થિત બારગામથી આવેલા મહેમાનોનો હું ખૂબ શુક્રગુજાર છું કે અહીં આવ્યા અને ભાવનગર જમાતને મોકો આપ્યો. હવે હું એક બોમ્બે જમાતના પ્રેસિડેન્ટ અલીભાઈ શ્રોફ આપણી વચ્ચે આવી ગયા છે તો હું મુર્તુજાભાઈ નાથાણીને વિનંતી કરીશ જે ભાવનગર જમાતના અગ્રસભાના મેમ્બર છે કે ઇમામ જમી માનલીને એમનું સન્માન કરશે. ધન્યવાદ. સલવાર પરિવાર હું આ નવ જોવા દુલ્હા દુલ્હનને અને એના પરિવારોને ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું અને ખૂબ સમય લેવાઈ ગયો છે તો માફ કરજો. ખુદા હાફિઝ.